જામનગરમાં મધુસૂદન મસાલા લિમિટેડ દ્વારા છેલ્લા ઓગણપચાસ વર્ષથી ડબલ હાથી બ્રાન્ડ મસાલાનું ઉત્પાદન કરવામાં આવે છે આજે ડબલ હાથી બ્રાન્ડ મસાલા ઘરે ઘરે જાણીતું થયેલું છે આ કંપની આજે વટવૃક્ષ બની ગઈ છે આજે સવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીયાએ જામનગરના હાપા ખાતે આવેલ મધુસૂદન મસાલા લિમિટેડ ફેક્ટરીની મુલાકાત લીધી હતી આ મુલાકાત સમયે મધુસૂદન મસાલાના સ્થાપક અને આ પરિવારના મોભી વિજયભાઈ કોટેચા તેમજ કંપનીના ચેરમેન રિષિ કોટેચા અને હિરેન કોટેચા સાથે રહ્યા હતા હતા આ મુલાકાત દરમિયાન મધુસૂદન મસાલા લિમિટેડના ચેરમેન ઋષિભાઈ કોટેચા અને હિરેનભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે અમારા પરિવારના મોભી વિજયભાઈ કોટેચા અને દયાળજીભાઈ કોટેચા દ્વારા ઓગણીસો પંચોતેરમાં નાના પાયા મસાલાનું ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવતું હતું આજે ઓગણપચાસ વર્ષના સમયગાળામાં અમોએ મસાલા બ્રાન્ડમાં એક કોર્પોરેટ લેવલની કંપની બનાવી છે ડબલ હાથી બ્રાન્ડ મસાલાનું ગુજરાતમાં લગભગ ચૌદ સ્ટોરમાં વેચાણ થાય છે ગુજરાતમાં પંચાવન થી વધુ ડિસ્ટ્રીબ્યુટર છે ડબલ હાથી બ્રાન્ડમાં પ્રોડક્ટો બજારમાં મૂકેલ છે ડબલ હાથી અમારી પ્રોડક્ટમાં મરચું હળદર ધાણાજીરું મિક્સ મસાલા ચા પાપડ હિંગ આચાર મસાલા સહિતની પ્રોડક્ટોનું વેચાણ કરવામાં આવે છે વીસ ગ્રામથી વીસ કિલો સુધીના આકર્ષક પેકિંગમાં અમારી પ્રોડક્ટો ઉપલબ્ધ છે ચેરમેન રિષિ કુટેચાએ વધુમાં ઉમેર્યું હતું કે ગત વર્ષે અમો રૂપિયા એકસો સત્યાવીસ કરોડનું ટર્ન એટલે કે અમારી પ્રોડક્ટનું વેચાણ કર્યું હતું એકસો ત્રીસ થી વધુ સ્ટાફગણની મહેનતથી સફળતાના શિખરો સર કરી રહ્યા છીએ આ ઉપરાંત તાજેતરમાં જ મધુસૂદન મસાલા લિમિટેડ દ્વારા એક આઈપીઓ આવ્યો હતો આઈપીઓમાં રોકાણકારોએ પાંચસો બાણું ભરણું કરી આઈપીઓ કરોડ ના જરૂરિયાતમાં સાત હજાર પાંત્રીસ કરોડ નું ભરણું થયું હતું આ ભરણું સમગ્ર દેશ માટે રેકોર્ડ બ્રેક છે સેબીના ઇતિહાસમાં આ ભરણાને ત્રીજા નંબર નું ભરણું તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેને કારણે આ મધુસૂદન મસાલા લિમિટેડ જામનગર નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ કંપની બની

અમારો ટાર્ગેટ એકસો પાસઠ કરોડથી એકસો સિત્તેર કરોડના ટર્ન ઓવરનો રાખવામાં આવ્યો છે જે અમારા અંદાજ મુજબ પૂરો થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ આવતા દિવસોમાં અમારા મસાલાઓ વિદેશના મોલમાં પણ જોવા મળશે આ માટે અમે વિદેશમાં વસતા ભારતીયોના સંપર્કમાં છીએ આ માટે સરકારી પ્રોસેસ કરી રહ્યા છીએ જીડીબીએલ જામનગર ન્યૂઝ અને કંપનીના ચેરમેન ઋષિભાઈ કોટેચા સાથે થયેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે આજે અમે લોકો હાપા ખાતે મધુસૂદન મસાલા લિમિટેડમાં આવ્યા છે અને હમણાં તાજેતરમાં તમને ખ્યાલ હશે કે સપ્ટેમ્બરની અંદર એક એનો આઈપીઓ આવ્યો હતો અને એની અંદર પણ એ જબરજસ્ત સફળતા મળી છે એટલે સફળતાના રહસ્ય જાણવા માટે અમે લોકો આજે એમના જે ચેરમેન છે એવા હરીષિક કોટેચા સાહેબની અમે લોકો આ વિઝિટમાં આવ્યા છે અને એમની મુલાકાત લેવાના છીએ અને એ ચેરમેન તરીકે એ સેવા આપે છે મધુસૂદન મસાલામાં અને ડાયરેક્ટર તરીકે હિરેનભાઈ કોટેચા કે જે આમ તો કોટેચા પરિવારો બહુ મોટું નામ છે જામનગરમાં અને આ બીજી પેઢીએ વર્કઆઉટ થાય છે એમના જે મુખ્ય મો ભીની વાત કરીએ તો વિજયભાઈ અને દયાળજીભાઈ આ બંને ભાઈઓ છે સગા અને એ આ મસાલાનું જે કાંઈ નાની મોટી વાત હતી ઓગણીસો પિંચોતેરથી એ લોકોએ મસાલાની મુવમેન્ટ શરૂ કરી હતી પણ નાના પાયા હતી પણ ધીમે ધીમે ધંધો ધંધાના શીખવાડે એ રીતે એ લોકો આગળ વધ્યા અને હવે નવી પેઢી આવી ગઈ છે અને છેલ્લા ઘણા વર્ષોથી એ લોકોએ ડબલ હાથી મસાલા નહીં બ્રાન્ડ બનાવી છે લગભગ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ નામથી કોઈ લગભગ અજાણતા નહીં હોય લગભગ છ હજારથી વધારે સ્ટોરની અંદર એનું માલનું સપ્લાય થાય છે અને પંચાવનથી વધારે એના ડિસ્ટ્રિબ્યુટર છે ઓલ ઓવર ગુજરાતમાં અને હવે તો એ લોકો ગુજરાતની બહાર પણ નેટવર્ક ગોઠવી રહ્યા છે એટલે આજે અમને લોકોને હરખ હતો છેલ્લા ઘણા સમયથી આ બાબતની વાત હતી પણ એકબીજાનો સમયમાં એડજસ્ટ ન થવાને કારણે અમે લોકો આજે વિઝિટમાં આવ્યા છે અને મેં જોયું છે અહીંયા કે જે પ્રમાણે એમનું પરફેક્ટ માર્ગદર્શન છે ધંધા સિવાય ત્રીજી કોઈ વાત માં પડવા માગતા નથી અને બિઝનેસમાં એટલું બધું એને હાઈ લેવલ ઉપર વર્કઆઉટ કર્યું છે કે અહીં એકસો ત્રીસથી વધારે તો લોકોને સ્ટાફ વર્કઆઉટ કરે છે અને વાત આવી સ્ટોક માર્કેટની તો સ્ટોક માર્કેટમાં પણ એને એક આખા ઇન્ડિયા લેવલે વાત કરીએ તો એને જબરદસ્ત નામ કમાણાં છે અને લોકોનો વિશ્વાસ પણ વધતો જાય છે ધંધામાં એ લોકોને જે પૈસા હવે તો માથે પડે છે કારણ કે પૈસા તો જે તે સમય તો હતા જ અને છે પણ છતાં પણ એને એક આઈપીઓ લઈ એવા મોટા પ્રોજેક્ટ કરવા માટે મધુસૂદન મસાલા લિમિટેડના ચેરમેન ઋષિ કુટેના સાહેબ આપણી સાથે જોડાયેલા છે તો આપણે એમને પૂછો કે સાહેબ અવળી મોટી સફળતા અને ખાસ કરીને અત્યારે જામનગર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર તમારી ડબલ હાથીની બ્રાન્ડ બની ગઈ છે હા જી અમારી બ્રાન્ડ આમ તો ઓગણીસો પંચોતેરથી કાર્યરત છે આજે અમારી ડબલ હાથી બ્રાન્ડ છે ઓગણીસો પંચોતેરમાં અમારા ફાધર દયાલજીભાઈ તથા અમારા અંકલ વિજયભાઈ સ્ટાર્ટ કરેલી એને આજે અમે એક એવી જગ્યાએ પહોંચાડેલી છે કે આજે સમગ્ર ગુજરાતની પણ આઈપીઓના માધ્યમથી અમે લોકો આખા ઇન્ડિયામાં એને ફેલાવી શકીએ છીએ આજે અમે ગુજરાતમાં તો એક ટોપ ટેન મસાલા ઇન્ડસ્ટ્રીમાં અમારું નામ છે જ તો આ ઉપરાંત અમે હવે હાલમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન પણ કવર કરેલ છે તો જ્યાં અમારું એક સારું નેટવર્ક ડેવલપ કરી કરી શકીએ છીએ મસાલાની વાત કરીએ તો મસાલા ઘણા પ્રકારના હોય છે કંઈ કંઈ મસાલાનું આપણે પ્રોડક્શન કરીએ છીએ મસાલામાં અમે લોકો અમારી મેઇન પ્રોડક્ટ છે મરચું ઓર્ડર ધાણા જીરું જેને આપણે સીટીસી અથવા તો ગ્રાઉન્ડ સ્પાઈસીસથી જાણીએ છીએ મરચામાં અમારી ખાસ સ્પેશિયાલિટી છે અમે ખાલી મરચામાં તેર જાતની વેરાયટી બનાવીએ છીએ જે મસાલાની દુનિયામાં લગભગ કોઈ કંપની એક ખાલી મરચાં પાવડરમાં આટલી વેરાયટી બનાવતી હોય એવું બહુ ઓછું બનતું હોય છે જેમ કે અમે રિજિયન વાઇઝ અલગ અલગ મારી પ્રોડક્ટ મૂકતા હોઈએ છીએ જેમ કે અમારું સૌરાષ્ટ્રમાં અલગ મરચું હોય છે ગુજરાતમાં અલગ હોય છે તો એના અનુસંધાને અમે મરચામાં તેર જાતની વેરાયટીઝ અમે ડેવલપ કરેલી છે જે ખાસ અમારી સ્પેશિયાલિટી છે આ ઉપરાંત અમે મિક્સ મસાલા જેમ કે ગરમ મસાલો છે વેજીટેબલ મસાલો છે એવા બધા મિક્સ મસાલા બી બનાવીએ છીએ પાપડ ચા આચાર મસાલા હિંગ આ બધી વસ્તુનું પણ અમારે ડબલ હાથી બ્રાન્ડથી જ અમે પ્રોડક્શન તથા વેચાણ કરીએ છીએ પેકિંગની વાત કરીએ દરેક લોકોને આ બાબતની પ્રોડક્ટ મળી જાય નાનાથી લઈને મોટા સુધી તો શું વ્યવસ્થા છે અમારી પાસે પેકિંગમાં બહુ મોટી વેરાયટી છે અમે ટોટલ બસો અઠ્યોતેર જાતના એ એસકેયુ બનાવીએ છીએ જેમાં વીસ ગ્રામ રૂપિયા વીસ ગ્રામના પેકિંગથી લઈ વીસ કિલો સુધીના બલ્ક પેકિંગ પણ અમે બનાવીએ છીએ તો કોઈ પણ નાના કસ્ટમરથી લઈ અને મોટા જે હોટલ ઇન્ડસ્ટ્રી છે કે કેટરસ છે એના માટેના પણ અમારી પાસે પેકિંગ અવેલેબલ હોય છે ગુજરાત સહિતના વિસ્તારોમાં કેટલા સ્ટોરની અંદર તમારો માલ સેલ થતો હશે અમારી પાસે ગુજરાતમાં જે અમારી પાસે રિટેલ નેટવર્ક છે એમાં અમારી પાસે છ હજાર ડાયરેક્ટ કસ્ટમર્સ છે કે જે ડાયરેક કંપનીના બિલિંગમાં કામ કરે છે આ ઉપરાંત ડિસ્ટ્રિબ્યુટર્સ નેટવર્ક પણ છે એ એ ફિગર અમે જોવા જઈએ તો આઠથી દસ હજાર જેટલા દુકાનદારોમાં અમારો માલ અવેલેબલ હોય છે આ બધી વાત કરો તો ધારો કે મસાલા તો માર્કેટમાં ઘણા વેચાય છે પણ તમારા મસાલામાં અદર મસાલામાં શું ડિફરન્સ લોકોને શું ફાયદો થાય તમારા મસાલા લેવાથી અમારી પાસે મસાલા માટે એક બહોળો અનુભવ છે આજે જે પચાસ વર્ષથી અમે મસાલાની એક રેસીપી ખાસ તૈયાર કરેલી છે જે મરચાં પાવડર અમે બનાવીએ છીએ કે હળદર હોય કે ધાણાજીરું હોય કે ગરમ મસાલો હોય તો એના માટેનું જે ખાસ બ્લેન્ડ અમે લોકોએ ડેવલપ કરેલો છે અમારા વડીલોએ જે પોતાની એક મહેનતથી અને આટલા વર્ષોના લીધે જે કસ્ટમરના અમને ફીડબેક મળ્યા હોય એના આધારે અમે જે એક રેસીપી બનાવી છે એ રેસીપી એક ખાસ છે તો એના લીધે અમારું જે ક્વોલિટી છે અને જે અમારું પ્રોક્યોરમેન્ટ ખરીદી છે એ અમે એક સારા પીરિયડમાં અને સિઝન વાઇઝ અમે કરતા હોઈએ છીએ તો જેથી અમને ઓછા ભાવથી અમે ખરીદી કરી શકીએ છીએ સારો માલ આપી શકીએ છીએ એક અમારી ખાસિયત છે બીજી કંપની કરતાં કે અમે ઓછા ભાવે સારી ક્વોલિટી આપી શકીએ છીએ તમે લેબોરેટરી પણ કરાવો છો હા લેબોરેટરી અમે તો અમારા જે પણ લોટ બને એની અમારે પહેલાં તો ખરીદી વખતે જ લેબોરેટરી થઈ ગઈ હોય ખરીદી થયા પછી એનો જ્યારે લોટ તૈયાર થાય ત્યારે એનું પાછું એક લેબોરેટરી ટેસ્ટિંગ થતું હોય છે અને ત્યારબાદ જ એનું પેકિંગ થઈને સેલિંગ માટે જતી હોય છે અંદાજે તાર કે વાત કરીએ તમે આ બધી વાત કરો છો કે આટલા આટલાટલા સ્ટોરની અંદર માલ વેચાય છે તો વાર્ષિક ટર્નઓવરની વાત કરીએ છેલ્લા બે વર્ષની તો કેટલું અંદાજે પહોંચ્યો હશે છેલ્લા બે વર્ષની વાત કરું તો અમે બે હજાર ત્રેવીસના માર્ચમાં અમારું ટર્નઓવર હતું એક એકસો સત્યાવીસ કરોડનું અને બે હજાર બાવીસમાં અમારું ટર્ન ઓવર હતું સિક્સટી એટ કરોડનું હવે આ વર્ષે અમારો પ્લાન છે કે અમે લોકો એક્સપેક્ટેડ અમે એકસો પાસઠથી એકસો સિત્તેર કરોડના ટર્નઓવર સુધી પહોંચીએ એવું અમારું એક્સપેક્ટેશન છે સાહેબ આ બધી વ્યવસ્થા હતી ધંધા પાણી સારા હતા છતાં તમારે આઈપીઓ લેવન જરૂર કેમ પડ્યું આઈપીઓ એક બહુ મોટી પ્રોસેસ છે અમે અમારા ઘણા બધા વિઝનના લીધે આઈપીઓ પ્લાન કર્યો ફર્સ્ટ ઓફ ઓલ અમને એક સારા ઇન્વેસ્ટરો અમારી કંપનીમાં જોડાય કે જેથી અમને માર્ગદર્શન મળે આગળ વધવા માટે અમારે ઇન્ડિયા લેવલ અમારી બ્રાન્ડને કેવી રીતના પ્રમોટ કરી શકીએ પ્રમોટરો જે અમે છીએ તો અમને ઇન્વેસ્ટરોના તરફથી કંઈ પણ સપોર્ટ લઈને અમે અમારી બ્રાન્ડને વધારે આગળ વધારી શકીએ આ ઉપરાંત અમને એક ફંડની જરૂરિયાત હતી કે જે ઇન્ટરેસ્ટ ફ્રી ફંડ મળે તો એ ફંડથી અમે કંપનીને એક્સપોનેન્શિયલ ગ્રો કરી શકીએ આ ઉપરાંત આઈપીઓથી અમને જે બેનિફિટ્સ મળ્યા છે કે આજે અમે આઉટ સ્ટેટમાં અમારી પાસે ડિસ્ટ્રીબ્યુટર માટેની ઓન સ્પોટ ઇન્કવાયરી આવે છે કે જે આજે બે વર્ષ પહેલાં અમારી બ્રાન્ડને અમારે પ્રમોટ કરવા માટે ઘણા બધા એક્શન્સ લેવા પડતા હતા માર્કેટિંગ છે ન્યૂઝપેપર એડ છે એ એ બધી વસ્તુ અમને આઈપીઓના માધ્યમથી બેઠા બેઠા મળે છે તો અમને આજે આઉટ સ્ટેટમાંથી જે સારા ડીલર ડિસ્ટ્રીબ્યુટર્સનું નેટવર્ક બનાવવું છે તો એમાં અમે આરામથી અત્યારે નેટવર્ક બનાવી શકીએ છીએ તમારે જ્યારે આઈપીઓની જ્યારે વાત આવી છે ત્યારે માર્કેટ લેવલે માત્ર તમારે ત્રેવીસ પોઈન્ટ એંસી કરોડ રૂપિયાની જરૂર હતી છતાં પણ તમને અનેક ગણો આઈપીઓ મળ્યો છે ભરણું પણ કલ્પના બહારનું થયું છે અને દેશમાં તમારો ત્રીજો નંબર આવી ગયો હા જી સાચી વાત છે અમારું ભરણું હતું એ પાંચસો બાણું ગણો અમારે રિટેલ સેગમેન્ટમાં એસએમઇ રિટેલ સેગમેન્ટમાં અમને મળ્યું હતું અને એમાઉન્ટમાં વાત કરું તો સાત હજાર પાંત્રીસ કરોડ જેટલી અમને એમાઉન્ટ માત્ર ત્રેવીસ કરોડના આઈપીઓની સામે અમને સાત હજાર કરોડનું ભંડોળ મળેલું હતું જે એ દર્શાવે છે કે અમારી બ્રાન્ડ કેટલી સ્ટ્રોંગ છે આજે અમારા રિટેલર્સ છે અમારા વેલવિસર્સ છે એ લોકોને અમારી બ્રાન્ડ ઉપર ભરોસો છે એટલે એ લોકો અમારી કંપનીમાં રોકાણ કરવા માટે ઉત્સુક હતા જેથી આપણે આખા ઇન્ડિયા લેવલે અમે એસએમઇ કેટેગરીમાં ત્રીજા નંબરની સૌથી હાઈએસ્ટ ઓવર સબસ્ક્રાઈબ કંપની તરીકે અમને માન મળ્યું સ્ટોક જે જ્યાં તમારું લિસ્ટેડ થયું ત્યાં તમે ખાલી માત્ર સિત્તેર રૂપિયામાં જ આ શેર વેચ્યો હતો આપણો છતાં પણ લિસ્ટેડ ઊંચું થયું હાજી હા અમે દેખીતી વસ્તુ છે કે સિત્તેર રૂપિયા છે એ ઇન્વેસ્ટરોને બહુ નાની રકમ લાગતી હતી કે ત્રેવીસ કરોડ છે એ આ કંપનીની વેલ્યુએશન બહુ વધારે કહેવાય એટલે અમને સિત્તેર રૂપિયાની સામે બિફોર લિસ્ટિંગ પહેલાં જ અમને સિત્તેરની સામે એકસો દસ વીસ રૂપિયા જેટલું પ્રીમિયમ ગ્રે માર્કેટમાં બોલાતું હતું જે લિસ્ટિંગ થયા પછી અમને એકસો વીસ રૂપિયામાં અમારા શેરનું લિસ્ટિંગ થયું હતું અને જે હાએસ્ટ એકસો ત્રેપન રૂપિયા જેવો શેર અમારો પહોંચ્યો હતો રોકાણકારો જે પણ વિશ્વાસ મૂકી અને જે ઇન્વેસ્ટ કર્યો એમાં પણ એને ડોટા પૈસા તો પહેલા દિવસે મળી ગયા હા જી એમને જે રોકાણકારોએ અમારામાં વિશ્વાસ દર્શાવ્યો હતો એમને સારું વળતર અમે આપી શક્યા તમારી સાથે આ પરિવારની વાત કરીએ તો પરિવારમાં કોણ કોણ આ બિઝનેસ પાસે જોડાયેલા છે અને આગળનું વિઝન શું છે પરિવારમાં મારા ફાધર દયાળજીભાઈ મારા અંકલ વિજયભાઈ મારા કઝિન હિરેનભાઈ અને હું ચાર જણા આ ઉપરાંત સેલ્સમાં બીજા અમારા એક અંકલ છે રિલેટિવ અશોકભાઈ એ પણ આ બિઝનેસમાં બહુ વર્ષોથી આ સંકળાયેલા છીએ અને અમારું વિઝન એવું છે કે અમે ગુજરાત સિવાય આખા ઇન્ડિયાના જેટલા સ્ટેટ છે બધે બધા બધા સ્ટેટમાં અમારી ઘરે ઘરે અમારી બ્રાન્ડ ડબલ આથી છે એ વપરાતી હોય એ અમારું વિઝન છે કે તમે બીજા અધર ધંધામાં પણ સંકળાયેલા છો ખાસ કરીને વિજયભાઈ કોટેચારું બહુ તમારા અંકલો બહુ મોટું નામ છે તો એને કયા બિઝનેસમાં એ વધારે પડતા થોડાક એ નાનું મોટું એમાં પણ ઇન્વેસ્ટ કરેલું છે અમારું બિઝનેસ અમારા ડાયવર્સિફાઈ છે તો મસાલા ઉપરાંત અમારી પાસે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે આ ઉપરાંત અમે બજાજ ટુ વ્હીલરની ડીલરશીપ ધરાવીએ છીએ બીએસએનએલ પ્રીપેડ કાર્ડ્સની ફ્રેન્ચાઇઝી છે આ બધા બિઝનેસ છે પણ આ બધા ઇન્ટરકનેક્ટેડ નથી હોતા અમે જે કાંઈ પણ અમારો મસાલાનો યુનિટ છે તો એનું એક અલગથી જ બધું મેનેજમેન્ટ થતું હોય છે એ સિવાયના બિઝનેસ છે તો એનું એક મેનેજમેન્ટ એનું જે ટીમ છે એના જે મેનેજર્સ છે એ બધું અલગ લેવલ જ મેનેજ થતું હોય છે તો અમે આ રીતના અમારા ડાયવર્સિફાઈડ બિઝનેસ મેનેજ કરી શકીએ છીએ આ બધું નેટવર્ક ગોઠવવાની અંદર કેટલાક સ્ટાફ સેવા લેવાની જરૂર પડતી હશે મસાલા અમારું જે મધુસૂદન મસાલા લિમિટેડ યુનિટની વાત કરું છું એમાં અમારી પાસે એકસો ત્રીસ જણાનો સ્ટાફ છે ઇન્કલુડિંગ પ્રોડક્શન સ્ટાફ તો આ અમારા મસાલા યુનિટમાં અમે અત્યારે હાલમાં એકસો ત્રીસ જણાના સ્ટાફથી મેનેજ કરી શકીએ છીએ આ મસાલા જમાં ઊંડ ઉતરવાનું છે કે અધર કોઈ પ્રોડક્ટ માર્કેટમાં આવતા દિવસોમાં મૂકવાની થાય છે ના અમારી પાસે મસાલામાં અત્યારે હાલમાં બત્રીસ જાતની વેરાયટી છે પ્રોડક્ટ છે તો આ આ પ્રોડક્ટ ફિક્સ ના હોય અમે દર વર્ષે અમારો પોર્ટફોલિયો છે એ વધારતા હોઈએ છીએ પણ એ પ્રોડક્ટ એવી હોય કે જે અમારી સેગમેન્ટમાં હોય જેમ કે અમે બે વર્ષ પહેલાં ચા લોન્ચ કરી ચાર વરસ પહેલાં પાપડ લોન્ચ કર્યા હતા તો હવે આવતા વર્ષોમાં અમે લોકો કંઈક બીજી પ્રોડક્ટ આમાં એડ કરવાના પ્લાનિંગમાં છીએ જે અમે જાહેરાત કરશું ઓફિશિયલી અત્યારે આપણે ઓફિશિયલ એની ડિસ્કશન નહીં કરી શકીએ પણ બહુ ટૂંકા સમયમાં અમે સારી એવી મોટી એક બીજી રેન્જમાં એડ કરવાના છીએ જે અમે ઓફિશિયલી એનું ડિક્લેર કરી શકશું આઈપીઓ આવ્યા પછી માર્કેટ વેલ્યુ તમારી વધી ગઈ છે અને જે લોકો પ્રોડક્ટ તમારે અત્યાર સુધી ધ્યાન નહોતા આપતા એ પ્રોડક્ટ લોકો લાવ લાવ થઈ ગયા છે હા જી જરૂર અમારું જે અમે એક્સપેક્ટ કરતા હતા અમારું સેલ્સ જે અમે આ વર્ષે એમ વિચારતા હતા કે વન ફિફ્ટી વન સિક્સટી કરોડ થશે પણ હવે અમે લોકો અત્યારે ડિસેમ્બર સુધીમાં જ એકસો પાંચ કરોડના ટર્નઓવર સુધી પહોંચી ગયા છીએ અને સારો જબરદસ્ત અમને રિસ્પોન્સ મળ્યો છે કેમ કે બધાને અમારી બ્રાન્ડ ક્વોલિટીનો ખ્યાલ હતો પણ જે એરિયામાં અમે રીચ નહોતી અમારી જ્યાં અમને કોઈ ડબલ હાથી તરીકે ઓળખતું નહોતું ગુજરાતની બહારના સ્ટેટમાં ત્યાંથી પણ અમને ઓનલાઈનના માધ્યમથી ઘણો બધો સેલ્સનો રિસ્પોન્સ મળ્યો છે આપણી કંપની એમેઝોન જીઓ માર્ટ અને આપણી પોતાની ખુદની વેબસાઇટ ઉપરથી પણ વેચાય છે તો આપણે ઓનલાઈનના માધ્યમથી પણ સારું એવો રિસ્પોન્સ મળ્યો છે તો ત્યાંથી પણ અમને બહુ સારું સેલ મળી રહ્યું છે ત્યારે આ બધી નેટવર્ક ગોઠવા પછી આટલી બધી જવાબદારી એવી છે આઈપીઓના જે લોકોએ રોકાણ કર્યું છે આપણા એટલે તમારી જવાબદારી પણ વધી હશે અને ખાસ કરીને આની અંદર કેટલાક કલાકનો સમય તમારે આટલી બધી ડેવલપ કરવામાં આપવો પડતો હશે હવે હવે જવાબદારી વધી છે જવાબદારી વધી છે નો ડાઉટ સમય તો અમે જે પહેલાં આપતા હતા એ જ અત્યારે આપીએ છીએ અને પહેલાં બી અમારે ઓલરો ઓલમોસ્ટ દસ કલાકનો સમય અમે અમારા ધંધામાં ફાળવેલો છે તો દસ કલાક અમે હું ને હિરેનભાઈ બંને આ ધંધામાં દસ કલાક તો મિનિમમ અમે ફાળવીએ જ છીએ સિઝનના પીરિયડમાં એવું બનતું હોય કે દસની બદલે કદાચ બાર કલાક કે ચૌદ કલાક પણ કામ કરવું પડતું હોય છે ખાસ કરીને પ્રોડક્શનને સેલ્સ હિરેનભાઈ સંભાળે છે તો એનું તો એવું થતું હોય કે સવારે નવ વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી સિઝનના પીરિયડમાં એ ફેક્ટરીનું સંચાલન કરતા હોય છે તો ત્યારે તો એમની પાસે ચૌદ પંદર કલાકનું કામ કરી શક કરતા હોય છે એવી પણ પરિસ્થિતિ ઊભી થતી હોય છે તમારા જે પરિવારના જે મોભી છે દયાળજીભાઈ અને વિજયભાઈ આ બંનેનો અનુભવ જે છે ખરીદીથી માંડીને સેલ સુધીનો તો એ પણ તમે લાભ મળતો હશે જરૂર જરૂર એમનો એમનો જે ખરીદીનો જે અમને જે એમને એમના એમના માર્ગદર્શન આપેલું છે કે ખરીદી કેમ કરવી શું કયા સમયમાં ખરીદી કરવી અને કયા ભાવથી કરવી એ બધા અનુભવના લીધે જ અમે આજે આ બધી સફળતા એન્જોય કરી કરી શકીએ છીએ એટલે તમે જોયું કે આ ઋષિભાઈ કોટચા હતા જામનગર લેવલે બહુ મોટું નામ છે ઉદ્યોગપતિ છે પણ જમીન ઉપર ચાલવાળા છે અને ખાસ કરીને બિઝનેસ સિવાય ત્રીજી કોઈ વાતમાં માનતા નથી અને ખાસ કરીને પરિવારની વાત કરીએ પરિવાર ભાવની વાત કરીએ તો આજની રાખે કાગળ ઉપરની વાત કરીએ તો કાગળ ઉપર વિજયભાઈ ડાયરેક્ટર છે એનાથી ઊંચું પદ જો કહીએ રે તો ઋષિભાઈ કોટેચાને આપ્યું છે અને એના દીકરા હિરેનભાઈ કોટેચાને આપ્યું છે અને ટોટલી ધંધાની જવાબદારી છે બિઝનેસની જવાબદારી છે કારણ કે ટેકનોલોજીનો સમય આવ્યો છે અને ખાસ કરીને વિજયભાઈ અને દેડજીભાઈ એ લોકો એના પરિવારના મોભી થાય છે પણ છતાં પણ આ બંને દીકરા ઉપર વિશ્વાસ મૂકી અને જે પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી પ્રગતિ કરી છે કલ્પના બારની પ્રગતિ કરી છે અને સ્ટોક માર્કેટમાં આવવું એ કોઈ સામાન્ય વાત નથી એમાં ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે ઘણી ક્રેડિટ જોતી હોય ઘણા કાગળ ઉપર ડોક્યુમેન્ટ ક્લિયર કરવાના હોય છે પણ બધી વાતનો સામનો કરી ઋષિભાઈ અને હિરેનભાઈએ બંનેએ જે પ્રમાણે સફળતા હાંસલ કરી છે હવે આવતા દિવસોની વાત કરીએ તો આવતા બે પાંચ દસ વર્ષમાં તો એનું ઇન્ડિયા લેવલે ટોચનું સ્થાન હશે એ નક્કી છે